નેતા અને નેતાઓ આપતા હોય છે મોટા મોટા વચનો, પરંતુ ચૂંટાયા પછી કેટલા કરે છે પ્રજાના કામો, કેવી કરી છે તેમને કામગીરી, તેનો માર્ગ છે હવે જનતા જવાબ. હા, નવસારી લાઈવ પર હવે જોતા રહો જનતા માગે જવાબ. દરેક નેતાઓના કામોનો હિસાબ કિતાબ હવે માગશે જનતા, અને એનું માધ્યમ બનશે નવસારી લાઈવ. તો જોતા રહો જનતા માગે જવાબ. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારીમાં અત્યારે એક અલગ પ્રકારનો માહોલ સર્જાયો છે, અને એ માહોલ છે એક ચૂંટણીનો. હા, તમને થશે અત્યારે સાને ચૂંટણી, તો અત્યારે ચૂંટણી છે એવા લોકોની કે જેઓએ નવસારીના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હા, નવસારી એ હીરાનગરીના નામે ઓળખાતી આ નગરી કે જેમાં અનેકનું પેટીયું આ હીરા વ્યવસાય સાથે સંકળાયેલું છે, ત્યારે હીરા વ્યવસાયને પ્રતિનિધિત્વ કરતું એવું ધ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનની આ ચૂંટણી છે. હા, હીરાને ઘાટ આપનારા, હીરાને ચમકાવનારા આ આજે ચમકવા આવી ચૂક્યા છે, અને 17 ઉમેદવારો ખુદ મેદાનમાં છે. આ 17 ઉમેદવારો જે મેદાનમાં છે એ પૈકીના 10 માટેની આવતીકાલે મતદાન થવાનું છે. આમ તો કુલ નોંધાયેલા લગભગ 1700 જેટલા મતદારો છે, પણ કેટલાક સ્થળાંતરને લઈને હાલ 1200-1400 મતદારો છે. પણ આ એક એક મતદાર એક એક હીરો છે, કારણ કે હીરાને ઘડનારા, એક પથ્થરને એક હીરોને ઘાટ આપનારા અને એને ચમક લાવનારા આ એની સાથે સંકળાયેલા આ વ્યવસાયીઓ છે. ત્યારે જોઈએ હવે એ આ એસોસિએશનને કેવો સાથ આપે છે. પણ શરૂઆત હું પહેલાં બધાના પરિચયથી કરાવી દઈશ, કારણ કે પરિચય એટલા માટે જરૂરી છે કે આ 10 જણા આખા નવસારી જિલ્લાનું એક અલગ પ્રતિનિધિત્વ કરવાના છે એવો હીરો છે, અને એ હીરો છે આ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના. 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું. મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો. સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે. અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે, અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે. તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો. ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો, 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો પરિચયથી શરૂઆત કરીશ, આપનું નામ? ચંપકભાઈ રણછોડભાઈ બોડા. કેટલા વખતથી ડિરેક્ટર હતા? પહેલી વાર છો? આપનું નામ? અર્જનભાઈ મંજીભાઈ પટેલ. પહેલા હતા ખરા? ના, ફર્સ્ટ ટાઈમ. આપનું નામ? બાબુભાઈ ગમનભાઈ દેસાઈ. પહેલા પહેલી ટર્મ? પહેલી ટર્મ છે. પહેલી ટર્મ. આપ? નિકુંજ વસંતભાઈ શાહ નિકો, ફર્સ્ટ ટાઈમ. આપ? ચિરાગ માણેકલાલ જોગાણી, ફર્સ્ટ ટર્મ. સુનિલ કાંતિલાલ શાહ, સેકન્ડ ટર્મ. એટલે ગઈ વખતે હતા? જિજ્ઞેશ દિનેશભાઈ દફતરી, ફેન્સી કલરવાળા, ફર્સ્ટ ટાઈમ. અલ્પેશ આરદોશી, ફર્સ્ટ ટાઈમ. જગમલભાઈ દેસાઈ, ચાર ટર્મથી ચોંટાઉં છું. નયનભાઈ કાંતિલાલ મહેતા, ચાર ટર્મ્સથી ડાયમંડ એસોસિએશનની અંદર સારા કામ કરીને આગળ આવ્યો છે. જનરલ સભાએ મને ખૂબ ખૂબ આવકાર્યો છે. ગમનભાઈ ખોડાભાઈ દેસાઈ, ત્રણ ટર્મથી ચોંટણો છું, આ ચોથી ટર્મ. ઉર્વિન વસંતભાઈ માલાણી, એક ટર્મથી ચૂંટાયો છું, બીજી ટર્મ છે. હસમુખ ધરમચંદ શાહ ઉર્ફે લાલ, ત્રણ ટર્મથી છું ડાયમંડ એસોસિએશનમાં, અને આ ચોથી ટર્મ માટે ઊભો છું. કમલેશ માલાણી, આ બીજી ટર્મ છે, અત્યારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. તો ચોક્કસ અહીંયા જોકે જે રીતે એ લોકો જાતે સ્વયંભૂ ઉભા રહ્યા છે, પણ કેટલાક નવા ખેલાડીઓ છે પહેલી વાર આજે બેટ હાથમાં લઈને આ નેતૃત્વ કરવા નીકળ્યા છે. હા, હું કાયમ વાપરું છું જે શબ્દ, અને જનતા માગે જવાબમાં કહું છું કે આ લોકોને સેવા કરવાની એક નવી શોખ ઊભો થયો છે. સેવા કરવી છે, અહીંયા એમના વ્યવસાય સાથે વ્યવસાયને અનુરૂપ લોકોને સેવા કરવી છે. ત્યારે શરૂઆત હું કરીશ હાલના વર્તમાન પ્રમુખથી. કમલેશભાઈ, હીરામાં મંદી આવે, તેજી આવે, અને હીરાની મંદીને તેજી આખા શહેરના પરિવારના ચૂલાને મંદીને તેજી સાથે અસર કરતી હોય, ત્યારે ગઈ વખતે તમે પ્રમુખ હતા, શું કામ કર્યા કે લોકો તમને ફરી મત આપે? ગઈ વખતે લગભગ છેલ્લા 2 વર્ષ આ મારી ટર્મ હોય છે પ્રમુખની, અને 2 વર્ષની અંદર લગભગ 1 વર્ષ કોરોનાના સમયમાં ગયું, અને કોરોનાના સમયમાં મેં અને મારી ટીમે રત્ન કલાકારો, ગરીબ પરિવારો માટે કોરોના દરમિયાન 3 ટાઈમ ભોજનની વ્યવસ્થા, એ લોકોને કીટ મળે એની વ્યવસ્થા, અને એ સુંદર વ્યવસ્થા અમે લોકોએ ડાયમંડ એસોસિએશન વતી અમારી ટીમે કરેલી છે.
ચોક્કસ. બીજો એક ચહેરો છે જગમલભાઈ, રાજકારણમાંથી આવે છે, પોતે એમના દીકરા હવે તો બનીને ડૉક્ટર પણ બની ગયા છે, પણ હવે આટલા વખતથી તમે આ યુનિયનમાં છો, આ એસોસિએશનમાં છો, શું કામ કર્યું કે લોકો ફરી પાછા તમને ચૂંટે? હવે તો ગરડાઓને વગર ગાડાની વાર એવું કહે છે, પણ હવે ભાજપની સરકાર તો એવું કહે છે કે યુવાનોને કાઢો. શું કરશે આ મતદારો તમારા માટે, કેમ મત આપે તમને? ડાયમંડના હર કોઈ કામમાં જે પણ અમારા ડાયમંડ લાગતા વળગતા કામ છે એમની અંદર અમે કાયમ માટે ડાયમંડને પરખેડી ઊભા રહીએ છીએ. ડાયમંડના કંઈ પણ કામ હોય, કંઈ પણ નાના મોટા કે ડાયમંડ વિશે કંઈ પણ જવાબદારી આપવામાં આવી તો મેં પૂરેપૂરી મારી આજે ઉપરમુખ તરીકે મારી જવાબદારી છે. જે કમલેશભાઈ વાત કરી એની હાથે હું સહયોગ એમને કમલેશભાઈની હાથે જ છું, અને આવતા દિવસમાં પણ જે ડાયમંડમાં જે પણ અમારા લાગતા વખતા રત્નકલાકાર વેપારી કે જેમાં પણ કામને જે હશે એમાં જઈને અમે પડખે ઊભા રહીએ છીએ. કંઈ નાના મોટા કંઈ પણ બબાલ થાય કે કંઈ પણ ઉઠમણા થાય કે ગમે ત્યાં થાય તો અમે જઈને અમે ઊભા રહીએ છીએ અને એનું નિરાકરણ લાવીને સમાધાન કરાવીએ છીએ. ચોક્કસ. આ એ લોકોને મારે પૂછવું છે, પણ આ બાજુ નવા ચહેરાઓ છે, એમાં આ બાબુભાઈનો ચહેરો જાણીતો ચહેરો છે ભાજપનો, આપીને એક જાણીતો ફેસ છે. બાબુભાઈ, ભાજપમાં સેવા કરતાં કરતાં આ ડાયમંડ મર્ચન્ટમાં સેવા કરવાનો કેમ વિચાર આવી ગયો? એક બાજુ નથી પહોંચી વળતા, પાંચ બાજુ કહેતી હોય. ભાજપ સરકાર તો લોકોને વાયદા આપી આપીને ઉલ્લુ બનાવે છે, તમે અહીંયા પાછા રત્નકલાકારોને અહીંયાથી બધાને બનાસકાંઠા મોકલી આપશો? ના ના, એવું નથી. ત્યાં બી પાર્ટીમાં બી સેવા આપું છું 8 વર્ષથી, અને અહીંયા બી ડાયમંડ એસોસિએશનમાં બી સહકાર કમલેશભાઈ હાથે હું આપું છું અને આગળ બી આપીશ. ચોક્કસ. અહીંયા કેટલાક વડીલો બેઠા છે, હું પહેલાં એમને પૂછીશ કે તમને કેવા નેતા જોઈએ? આ બધા ઉભારેલા છે 17, એમાં કેવા નેતા જોઈએ તમને? સારા જોઈએ, સારા નેતા. સારા તો હવે બધા સારા જ હશે, કેવા એમ? કામ કરે એવા બધા, કોઈ બી કામ કરે એવા. ડાયમંડની સમસ્યા શું? ડાયમંડની મેઇન સમસ્યા સમજો કે જે ઉઠમણું થઈ જાય છે ને એનું યોગ્ય નિરાકરણ આવે એ મેઇન સમસ્યા છે. ડાયમંડમાં ઉઠમણું થાય છે એ ઉઠમણું ના થાય, પણ આ નેતા ઉઠમણું નહીં કરે એની ખાતરી શું? એવું તો ઉઠમણા ન થાય એ તો અમે કેવી રીતે કહી શકીએ, પણ અમે એટલો પ્રયાસ કરશું, અમારી નવી ટીમ જો અમને બધા સાથ સહકાર આપે તો હોલને લઈ અને બધાને સાથે લઈ અને કંઈક સારા કાર્ય કરીએ એ રીતે અમે અંદર જોડાવા માંગીએ. તમે ઉમેદવારી કરી છે, નેતા બનવાના છો, આ બધાને નેતૃત્વ કરવાના છો, ડાયમંડના ખરેખર પ્રશ્નો શું છે એ તમને ખ્યાલ છે? બધા ખ્યાલ છે પ્રશ્નો, આપને લાગતા વળગતા બધા તમે જે પૂછો એના જવાબ આપી શકો. કયા છે કેવું ને મને તો ખબર નથી, એટલે મને તો ખબર પડે હું છે એટલે શેના માટેના પ્રશ્નો એમ ખાલી કે રત્ન કલાકારોના, હીરા વ્યવસાયના, એવા કયા કયા પ્રશ્નો છે કે જે તમે નેતા બનશો તમને નેતૃત્વ આપશે આ બધા મત આપશે? ભાઈ આપણે છે ને મત આપણે તો આપણા પ્રશ્નો બી આ લોકો ભાઈ હલ કરવાના ને આપણે આ બધા હલ કરવા છે, તો કયા કયા પ્રશ્નો હલ કરશો? હવે જે લાગતું ઓળખતું હોય પબ્લિકને આપણને કહે, જે સજેશન આપે એ વખતે આપણે એના વોટ કરવા માટે કે બધું કરવા માટે તત્પરીએ છીએ. હમણાં વચ્ચે 2 મહિના પહેલાં કિરીટભાઈ દોશી પાછળ બેસેલા સંઘવીનું જોખમ જતું રહેલું, તો અમે ડાયમંડના અંદર હતા એટલે એસોસિએશનમાં નથી, પણ સભ્ય તરીકે અમારી ફરજમાં અમે લીયાભાઈ કિરીટભાઈ સંઘવી પાછળ બેસેલા છે. ચોક્કસ, બરાબર છે સાહેબ. જોખમ જતું રહે અને તમે પાછું લઈ આવો, પણ તમે જોખમી નહીં બનો નેતા બન્યા પછી, એની હું ખાતરી. ઘણા ટાઈમથી જો આમાં સહનશીલતા જોઈએ, જોખમી બનવાનો ઘણા જોખમી બી બની જાય છે નેતા બન્યા પછી, અને ઘણા શાંત બી થઈ જાય છે, એટલે એની અંદર તો ધીર ગંભીર હોય એનું જ કામ છે નેતા બન્યા પછી, ન કે ઘણા આસમાનમાં ચાલવા માંડે, જમીન હાથે ચાલે એ જ ચાલે. અને આ તો હીરાનો વ્યવસાય છે, આમાં લિમિટેડ કરે હીરાનો વ્યવસાય છે, કોઈ આ ગમે તેવો વ્યવસાય નથી, ગમે તેવો માણસ આવીને કામ કરી જાય એ કંઈ એનું કામ બી નથી હીરાની અંદર. ચોક્કસ. નેતાઓ જ્યારે હોદ્દા પર આવતા હોય ત્યારે જોખમી બની જતા હોય છે, તમારો ધંધો પાછો જોખમનો, એક એક હીરો કરોડોનો હોય તો કેવી રીતે રહેશો? અમે તો બસ લોકોની સેવા કરવી છે, અને રત્ન કલાકારોના ઘણા મુદ્દા છે જે સેવા કરવા યોગ્ય છે, જેમ કે એ લોકોને ગામ જવું હોય તો બસોની વ્યવસ્થા કરવી, જયપુર જવા માટે ટ્રેનનો સ્ટોપેજ નથી તો ટ્રેનનો સ્ટોપેજ આપવો, અને જ્યારે દિવાળીનો સમય આવે ત્યારે બસોના ભાડા ડબલ 3 ગણા થઈ જાય છે તો ગવર્મેન્ટને ભલામણ કરી અને બધાને સસ્તા ભાડે દેશમાં મોકલવા રત્ન કલાકારોને, એના માટે અમે મહેનત કરશું. એટલે તમે બધાને મોકલવાની વ્યવસ્થા કરશો એ ચોક્કસ છે સાહેબ. પહેલી વાર તમારો પરિચય બાકી છે, પહેલાં પરિચય આપી દો. મુકેશ કુમાર બાબુલાલ શાહ, નવસારી. કેટલી વાર પહેલી વાર ચૂંટાયા કે કહો હતા? પહેલી વખત ઉમેદવારી નોંધાવેલી છે.
એંગ્રી યંગમેન જેવો તમારો લુક તમે આપ્યો છે, પણ આ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનને કેવો લુક આપશો? અત્યારે મંદી ચાલે, લોકો માથું હાથે મૂકીને કહે છે કે ભાઈ હવે શું થશે, છોકરાઓને કા બનાવીશું, તમારો આ લુક છે હવે આ મર્ચન્ટ તમારા એસોસિએશનમાં ચૂંટાશો તો કેવો લુક આપશો? અત્યારે હીરા બજારમાં મંદી નથી, હીરા બજારનું વાતાવરણ સારું છે, અને ખાસ તો અમે કે જયપુર જ્વેલરી એસોસિએશન, જયપુર ડાયમંડ એસોસિએશનમાં વારંવાર ત્યાંથી લેટરો લખાવીને લાવ્યા છે. જયપુર માટે ટ્રેનનું સ્ટોપેજ નથી, અહીંયાથી બધા લગભગ 700-800 વેપારીઓને સુરત જવું પડે છે. બીજું કે અહીંથી ડાયરેક્ટ ધાનેરાની ટ્રેન નથી, જ્યારે દિવાળીના ટાઈમે ડબલ 3 ગણા ભાડા હોય ત્યારે જવાની બહુ તકલીફ પડે છે એના માટે. અને બીજું, સંસ્થાના દરેક સભ્યો માટે કોઈપણ જાતની તકલીફ પડે તો ધંધાકીય લેવલની, તો એના અંદર સાથે મળીને એનો ઉકેલ લાવવા માટેના અમે પ્રયાસો કરીશું. નયનભાઈ, તમે બહુ વખતથી જૂના જોગી છો, તમે એમ કહો છો કે બાળક કામ બહુ વખાણાયા, પણ આ લોકો ડાયમંડમાં જ્યારે મંદી આવી, લોકોને છૂટા કર્યા, ભાવ વધારા, પહેલાં ઘાટના ભાવ વધારવાના, ઘાટના ભાવ ઘટાડવાના, અને પછી તમે પેલું વીમા કવચ લાવ્યા હતા, વીમા કવચ ખરેખર ઉપયોગી થાય છે કે કેમ? ઉપયોગી છે, પણ લોકો જાગૃત થઈને એ વીમો ભરે તો એના માટે ઉપયોગી, પ્રીમિયમ ભરવું પડે. પણ નયનભાઈ, જાગૃત કરવાનું કામ તો તમારું છે, તમે કેમ નથી કરતા? તો જઈએ છીએ, અમારા ટીમ પણ જાય છે ને, એ લોકો જાગૃત કરે છે, પણ તો પણ મેમ્બરો, કારખાના કારીગરો જાગૃત નથી થતા. એમના સેઠિયાઓ એ લોકોને દબાણ પણ કરે છે, તો પણ એ લોકો જાગૃત નથી થતા. ચોક્કસ, અહીંયા કેટલાક યુવાનો છે, આ યુવાનોને પૂછીશ, કેવું શું ઈચ્છા છે તમને, તમારા આ નેતાઓ આવે તો શું કામ કરે તમારા? કામ તો બધા જે બસ જે ઈચ્છા હોય બધાને, ડાયમંડ બધું સારું નવસારીમાં બધું કરે. તમારો એક ડાયમંડનો ફુવારો ત્યાં સ્ટેશન પાસે આપણે એન્ટ્રી થઈએ ત્યારે એક ફુવારો મૂક્યો છે ડાયમંડનો, ખ્યાલ છે તમને? ખ્યાલ છે, ખ્યાલ છે. એ જ ફુવારો ચાલતો તો આ લોકો નેતાઓ શું ચલાવશે? ના, હવે એવી અમને એવી આશા છે કે એ પાછું શરૂઆત કરે બધા ભેગા મળીને. આ નેતાઓએ વચન શું આપ્યા તમને મત આપવા આવ્યા ત્યારે? તમે તો બહુ આગળ પડતા છો, તમને બધા કીધું હશે કે મત અપાવજો અપાવજો, તમે તો આપજો અપાવજો, શું વચન આપ્યા તમને? વતન તો જે આપે એ પ્રમાણે આ લોકો પાલન પણ કરે છે. અને ફુવારાની જે વાત કરી, એમાં તો જીતુભાઈ આવે નગરપાલિકાનો આવે, ફુવારો અમે કરી આપે, ઘર બાંધી આપે, પછી ઘર તો એ લોકો ચલાવી તમે ના આપીએ ને. લગ્ન અમે કરીએ, છોકરાઓ થોડા લાવીએ એવી વાત કરે છે, પણ આપ આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા હજુ નવા અનેક ચહેરાઓને મારે પૂછવાનું બાકી છે, લોકોને પણ પૂછવાનું બાકી છે, પણ જે હાલ જે ઇસ્યુ છે, જે સમસ્યાઓ છે ડાયમંડને લગતી, એ સમસ્યાઓ માટે અહીંયા ઉર્વિશભાઈ છે. ઉર્વિશભાઈ, શું શું પ્રોબ્લેમ છે ડાયમંડ વ્યવસાયને? સમસ્યા તો નથી કાંઈ, પણ આમ જે વેપારીને સગવડ મળવી જોઈએ કે કોઈ બહારથી કોઈ બાયર આવે ત્યારે એને અહીંયા જગ્યા મળવી જોઈએ, બેસીને બાઇંગ કરી શકે, સેલિંગ કરી શકે, બસ એટલી થઈ આયોજન બરાબર રહેવું જોઈએ એ લોકોને. તમે મોટા વેપારી છો, મોટો કારોબાર કરો છો, શું સમસ્યાઓ આવે છે, શું નેતાઓ પાસે અપેક્ષા કે આ ચૂંટાઈ આવે તો કાકા મામા માસાનું નહીં કરે, તમારું કરશે, શું કરશે ડાયમંડ તમારું, એટલે મીન્સ કે ડાયમંડના વ્યવસાયનું શું અપેક્ષાઓ? ડાયમંડની અપેક્ષા એવી છે કે નાના નાના વેપારીઓ છે એનું ધ્યાન રાખે બધા. તમે મોટા છો પણ નાનાનું ધ્યાન રાખે એવું કેવું? અને પ્લસ અત્યારે નિયમો, ધારાધોરણ, ડ્યુ, આ ટર્મ્સ લાંબી થઈ ગઈ છે, એના બધા ડાયમંડ એસોસિએશનમાં ચૂંટાઈને આવે અને એના નિરાકરણ કરે એ અપેક્ષા છે બધાની. તો અપેક્ષાઓ અનેક છે, એની સામે આપ જુઓ અત્યારથી જ આ નેતાઓ સંગઠિત થઈને નક્કી કરી દીધું છે કે અમે શું કરીશું શું નહીં, પણ મારી પાસે કેટલાક પ્રશ્નો તમારા ડાયમંડને લગતા છે. કમલેશભાઈ, તમને પણ પૂછીશ અને નવા ઉમેદવારો છે એને પણ પૂછીશ. મુખ્ય પ્રશ્ન છે કે હીરાનો વ્યવસાય ધીમે ધીમે નવસારીમાંથી સ્થળાંતર થવા માંડ્યો. મુંબઈમાં જે મુંબઈની આપકી મહારાષ્ટ્રની વાત ચાલતી હતી ત્યારે સુરત ખાતે હવે ડાયમંડ બ્રિજ આખું તૈયાર થવાનું છે, ત્યારે નવસારી સિસ્ટર આપણી ગામ છે, ટ્વિન સિટી જેવું વાત છે, નવસારીમાં ડાયમંડના વિકાસ કરવા માટે, ડાયમંડના વ્યવસાયને વિકાસ કરવા માટે શું કરશો? કમલેશભાઈ, અમારા પ્રમુખશ્રી જવાબ આપશે. કમલેશભાઈ, વિકાસ અમે બધા સાથે જ છીએ,
પ્રમુખ તો બને કે નહીં, એ લોકો મત નહીં આપે આ વખત, કામ નહીં કરે મત નહીં આપે તો તમે શું કરશો? તમે ના પાડશો? ના ના, વિકાસના કામો ચાલુ છે ને અમે સપોર્ટ કરીએ જ છીએ બધાને, અને અમારા પ્રમુખજી એના ડિટેલમાં જવાબ આપશે. કમલેશભાઈ, ફરી પાછી જો તમને ટર્મ મળે તો ફરી પ્રમુખ બનશો કે ડિરેક્ટર બનશો? અત્યારે તો મને ચાન્સ મળે તો મારી ગણતરી પ્રમુખ બનવાની તો નથી જ, 100%. હું જે નવા ચહેરા છે એ લોકોને આગળ ધરીશ ને એ લોકોને સપોર્ટ કરવા મારી 100% ઈચ્છા છે, કે જેથી નવા ચહેરાઓ તૈયાર થાય અને એ લોકો આગળ વધી શકે. કમલેશભાઈ, વર્ષોથી તમને હું જોઈ તો આવ્યો છું, તમે તમારી ફિઝિકલ ફિટનેસ તો એવી ને એવી જ રાખી છે, પણ આ ડાયમંડના વ્યવસાયની ફિટનેસ આપણી બગડી ગઈ છે. સુરતમાં બાજુમાં આવે મોટું ડાયમંડ બ્રુસ બનવાનું છે, આપણને શું ફાયદો? અત્યારે જે સુરતમાં ડાયમંડ બ્રુસ બનવાનું છે એના હિસાબે નવસારીને ઘણો મોટો ફાયદો છે, કે આ લોકો ટ્વીન સિટી તરીકે ડેવલપ કરવાના છે, અને પ્લસ નવસારી જે SDB સુરતમાં બને છે એ SDB અને નવસારીનું અંતર ઘણું ઓછું છે, એટલે લોકો નવસારીમાં રહીને ઇઝીથી અપડાઉન કરી અને પોતાના ધંધાનો વિકાસ કરી શકશે. અને SDB આવશે એટલે બોમ્બેથી બધી હેડ ઓફિસો સુરતમાં આવશે, જેથી નવસારીવાળાને આ બિઝનેસ કરવામાં ઘણું ઇઝી રહેશે અને ઘણો સારી રીતે ધંધો મોટો વ્યવસાય કરી શકશે. જગમલભાઈ, હવે જરાક થોડુંક રાજકારણી સવાલ પૂછીશ. આ ભાજપની સરકાર અને ડાયમંડને વ્યવસાય એની સાથે કેવી રીતે જોડો છો તમે? એની સાથે કોઈ રાજકીય કોઈ પોલિટિકલ સંસ્થામાં આવતું નથી. અને હું એવું કહું છું કે આ સરકાર ડાયમંડના વ્યવસાયને કેવી રીતે જુએ છે? આ સરકાર બી ડાયમંડના ધંધાની વાત પૂછું છું. સરકાર તો આપણી છે. આ સરકાર બી ડાયમંડની સાથે સપોર્ટમાં સારો સપોર્ટ કરે, કારણ કે અમારું જે ડાયમંડ બુશ બન્યું એના સુરતની સરકારનો આજે અમને જગ્યા બી ડાયમંડમાં સરકારે જ આપી છે. સુરતનું ડાયમંડ બ્રુસ બનવાનું એની સરકારને જગ્યા આપી છે, પણ અહીંયા શહેરના પ્રથમ નાગરિક જીગીશભાઈ પણ છે, તો શહેરના એવા મોભીઓ કે જે સીધા CR પાટીલને કહી શકે અથવા તો CMને કહી શકે એવા જયેશભાઈ પણ અહીંયા છે. જયેશભાઈ, ડાયમંડના પ્રશ્નો અંગે શું કહેશે આ નેતાઓ? જો ચૂંટાશે તો શું કામ કરવાની તમે અપેક્ષા રાખો છો? એ લોકો પાસે શું તમે કહેશો કે કરશે, કારણ કે તમે પડદા પાછળના ખેલાડી છો? અમે પડદા પાછળના ખેલાડી તો નથી, પણ ડાયમંડવાળા અમારા જૈન સમાજના અગ્રણીઓ બધા એવા છે કે કોઈપણ કામમાં સાથે ઊભા રહે એવા વ્યક્તિઓ છે બધા. જીગીશભાઈ, નવસારીના રત્ન કલાકારો તો છે, પણ તમે નવસારીનો એક રત્ન છો. આ રત્ન કલાકારો માટે આ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન પાસે શું અપેક્ષા? નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનમાં જે આવતીકાલે ચૂંટણી છે એમાં 17 ઉમેદવાર ઉભા છે, પરંતુ આ 17 ઉમેદવારમાં કોઈ 10 જીતવાના છે ને 7 કદાચ હારી જશે, પણ 7-10 જે જીતવાના છે તેને આ ડાયમંડ એસોસિએશન એમને જીતેલાને તક આપવાની છે અને હારેલાને પાછી બીજી વાર તક આપવાની છે. એ માહોલમાં ખૂબ સદભાવનાથી આ ચૂંટણી લડાઈ રહી છે, અને જ્યારે ડાયમંડ એસોસિએશન નવસારીનો સક્રિયતાથી અહીંયા કામ કરી રહ્યું છે, અહીંયા ડાયમંડના લગભગ 4 કે 5 પ્રમુખો જે ભૂતપૂર્વ પ્રમુખો છે, તત્કાલીન પ્રમુખ છે, બધા હાજર છે, અને ડાયમંડ એસોસિએશન અહીંયા ખાલી માત્ર વેપાર કરવા નથી બેઠું, પણ સામાજિક સેવામાં અને ધાર્મિક સેવામાં બી એટલું અગ્રેસર છે. જ્યારે બી કોઈ હુનરત કે કુદરતી હુનરત આવી હોય કે કંઈ પણ બીજી ઘટના નવસારી બની હોય, ત્યારે આ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન હંમેશા સૌથી પહેલું આવીને ઊભું રહે છે. એ વર્ષોથી સંસ્કાર આ એસોસિએશનના છે, અને પહેલાંમાં પહેલાં નાણાકીય જ્યારે ફંડ જોઈતું હોય ત્યારે આ એસોસિએશન હંમેશા ઊભું હોય, એટલે આપણે હવે એસોસિએશનની સાથે સપોર્ટમાં રહીએ અને સારી નવી ટીમ બને એવી આપણે પ્રાર્થના કરીએ. કિશભાઈ, તમે સભ્ય ખરા? હા. આ પેલો આપણો સ્ટેશનવાળો જે ડાયમંડવાળો જે આપણો મૂક્યો છે, હવે તમારા હાથમાં છે, આ લોકો કરે કે ના કરે તમે શું કરશો? એને ડાયમંડ પાસે ચમક તો કરશો ખરો? અમે એમને હમણાં અનુરોધ કર્યો છે કે આ તમે લઈ લો અને ખૂબ સારી રીતે તમારે બનાવવાની તૈયારી રાખો. અહીંયા એના ઓનર બી અહીંયા બેઠા છે જેમણે આ સર્કલ બનાવેલું તે, અને અત્યારે સારી રીતે ચમકી રહ્યો છે અને ધીમેથી ભવિષ્યમાં કંઈ બી અમારે સુધારો વધારો કરવાનો છે, નગરપાલિકા તૈયાર છે એના માટે. ચોક્કસ, તમે સર્કલને દાન આપ્યું, શહેરને માટે હારું આપ્યું, પણ હવે એ આ પાલિકા અથવા તો કોઈ એને 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 ચમકાવી ના દીધું ડાયમંડ સર્કલને. તમે તમે દાતા છો, હા માફ કરજો, તો કેવું થાય? આપણે દાન આપ્યું એ શહેરને હારું બનાવવા માટે, પછી એ ત્યાં લોકો હવે કેવું ના જોઈએ પણ કપડાં હૂકવે, એ ગામની ઇજ્જત હુકવાય એવું ના લાગે તમને? એ થોડો પ્રોબ્લેમ નગરપાલિકા સાથેનો બી છે કે જવાબદારી નગરપાલિકાની હતી સફાઈને મેન્ટેન કરવાની, પણ એ નથી થતું, એટલે હવે અમારા હાથમાં કંઈ છે નહીં. એ તો આશા રાખું કે ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનની ચૂંટણી કાલે છે, બધાની શું અપેક્ષા? એ કેવા નેતા આવવા જોઈએ? તમારું કામ કરે એવા? જરાક ધીમા ધીમા, એટલે કામ કરવાની રસ નથી નીકળશે એવું લાગે તમને? કેવા નેતા જોઈએ?
તો નેતા એવા જોઈએ કે જે કામ કરે એવા, પણ ચોક્કસ આપણી આ જે નવસારી લાઈવનું એક મોહિમ છે કે જનતા માંગે જવાબ. આજે આ લોકો સેવા કરવા નીકળ્યા છે, 70 જણા, 70માંથી 10 છૂટા છે. એમને શોખ છે એમના એસોસિએશનની સેવા કરવા, એમના વ્યવસાયી ભાઈ બહેનોની સેવા કરવા, તો ચોક્કસ એ સેવા કરશે. પણ જો સેવા નહીં કરે તો નવસારી લાઈવ એમને પાછું પૂછશે કે તમે કરવાતા સેવા માટે તમે નીકળ્યાતા લોકો પાસે મત માંગવા, ખૂબ આભારીને લોકોએ તમને મત આપ્યા તો કેમ નથી કરતા તમે લોકોના કામ, એવા સવાલો પણ આપણે ચોક્કસ એમને પૂછીશું. તો જોતા રહો નવસારી લાઈવ. આ જ રીતે લોકોની વાતો, લોકોના પ્રશ્નો તમારા સુધી પહોંચાડવાનું માધ્યમ છે. તો આજે જ નવસારી લાઈવને સબસ્ક્રાઇબ કરજો અને કાલે મતદાન છે, મતદાનમાં મતદાન કરજો અવશ્ય, અને જે પણ તમારા પ્રતિનિધિ હોય તેને ચૂંટાડજો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.